રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં ગોંડલમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સની બેઠક યોજાઈ. નાફેડ પાસેથી મગફળી ખરીદી કરવી કે નહીં તે બાબતે આ બેઠકમાં નિર્ણય કરાશે. ઓઇલ મિલર્સને નાફેડ પાસેથી મગફળી ખરીદીમાં વહીવટી નડતા હતા પ્રશ્નો. સોમા દ્વારા નાફેડ પાસેથી મગફળી નહીં ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે આખરે હવે નાફેડના અધિકારીઓ ઢીલા પડ્યા છે. સૌરાષ્ટ્ર 250 ઓઇલ મિલર્સની સાથે મીટિંગ કરવામાં આવશે. નાફેડ પાસેથી 5 લાખ ટન મગફળી સૌરાષ્ટ્રના ઓઇલ મિલર્સ વેપારીઓએ ખરીદી કરી છે. નાફેડ પાસેથી મગફળી ખરીદી અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે આ બેઠક દરમિયાન. ઉલ્લેખનીય છે કે એસોસિએશનના પ્રમુખ સમીર શાહ દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું હતું કે વહીવટી કેટલાક નિર્ણયો નડતા હોવાને કારણે આ ખરીદી નહીં કરાય. જોકે હવે આ અંગે બેઠક યોજાઈ રહી છે, ત્યારે આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હરીન માત્રાવાડે આપી રહ્યા છે. હરીન, સમીર શાહ સાથે જ્યારે વાતચીત થઈ હતી ત્યારે તેઓએ આ બાબતે અસમંજસ દર્શાવી હતી અને નાફેડ પાસેથી ખરીદી નહીં કરાય તેવી વાત સામે આવી હતી. જોકે હવે આ અંગે બેઠક યોજાઈ રહી છે. જાણવા માંગીએ છીએ આ બેઠકમાં શું મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી ચોક્કસ, જે રીતે જોવા જાય તો રાજકોટ જિલ્લાના ગોંડલમાં આજે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની બેઠક છે, એટલે કે સોમાની બેઠક છે. ઓઇલ મિલરોને નાફેડ પાસેથી મગફળી ખરીદીમાં જે ઘણા સમયથી વહીવટી પ્રશ્નો સામે આવતા હતા અને તેને જ કારણે એકવાર રાજકોટમાં સોમા અને નાફેડ વચ્ચે એક બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ તેનો કોઈ ઉકેલ ન આવતા સોમા દ્વારા પત્ર લખીને નાફેડ પાસેથી મગફળી ખરીદી ન કરવી તેવી જાણ કરવામાં આવી હતી અને આખરે નાફેડના અધિકારીઓ છે તેઓ કદાચ સોમા સાથે બેઠક કરવાની તેમણે વાત કરી હતી અને તેઓએ તેમની વહીવટી પ્રક્રિયા અંગે જે વિસંગતતાઓ આવે છે, મુશ્કેલીઓ છે, દૂર કરવાની વાત કરી હતી અને તેના જ ભાગરૂપે આજે એક ગોંડલમાં બેઠક યોજાઈ છે અને આ બેઠકમાં સૌરાષ્ટ્રના 250 જેટલા ઓઇલ મિલરો ભાગ લેશે. મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં નાફેડ પાસેથી 5 લાખ ટન મગફળી છે સૌરાષ્ટ્રના ઓઇલ મિલરો અને વેપારીઓ ખરીદી કરી છે અને કદાચ હવે પછીનું જે નાફેડનું ઓપ્શન હોઈ શકે તેમાં સોમાના જે વેપારીઓ છે તે કદાચ ભાગ લઈ શકે તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. જી બિલકુલ, આભાર હરીન. તો હવે આ બેઠક યોજાય છે ત્યારે નાફેડ પાસેથી મગફળી ખરીદી અંગે આ બેઠક બાદ નિર્ણય લેવાઈ શકે છે. અને હવે વાત રોગની ઋતુની. રાજકોટ સ્વાઇન ફ્લુએ ભરડો લીધો છે. છેલ્લા એક અઠવાડિયામાં 4 કેસ નોંધાયા છે. રાજકોટમાં શહેરનો 1, અમરેલીનો 1, જૂનાગઢનો 1, અત્યારે 4 દર્દી પૈકી 2 દર્દીઓ સારવાર હેઠળ છે. 1 રાજકોટની સિવિલમાં અને ખાનગી હોસ્પિટલમાં બંને દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું સામે આવી રહ્યું છે. સ્વાઇન ફ્લુએ ભરડો લીધો છે. કુલ 4 દર્દીઓ નોંધાયા છે રાજકોટમાંથી સ્વાઇન ફ્લુને લઈને. છેલ્લા એક અઠવાડિયામાં 4 કેસ સ્વાઇન ફ્લુના સામે આવી રહ્યા છે, ત્યારે હવે ચોમાસા બાદ જાણે કે રોગચાળાએ ભરડો લેવાની શરૂઆત કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. 4 કેસ નોંધાયા છે, જેમાંથી 1 સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે, જ્યારે કે 1ને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તો બંનેને વેન્ટિલેટર પર રખાયા હોવાની માહિતી સામે આવી રહી છે. મોટાભાગે ભર શિયાળામાં સ્વાઇન ફ્લુનો રોગ વકરતો હોય તેવું સામે આવતું રહે છે, જોકે ચોમાસામાં પણ આ પ્રકારના કેસ હવે સામે આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 4 કેસ સામે આવ્યા છે, જેમાં રાજકોટ, અમરેલી અને જૂનાગઢના એમ 4 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 2 દર્દી જે છે તે હાલ સારવાર લઈ રહ્યા છે. સ્વાઇન ફ્લુના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.